નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, ઓપ્શન સેલિંગના સરળ અને બહુ સરસ અને પ્રેક્ટિકલ કોર્સમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જો તમને લોકોને ખબર ન હોય તો ઓપ્શન બાઇંગનો ઓલરેડી એક મેં કોર્સ અપલોડ કરી નાખ્યો છે, એ બી તમે રિફર કરી શકો. બીજી એક અપડેટ કરી દઉં કે થોડા જ સમયમાં 50 લાખની કેપિટલથી આપણે ઓપ્શનનું લાઈવ ટ્રેડિંગ કરવાના છીએ. ટેલિગ્રામ ચેનલમાં બી પોસ્ટ કરશું અને યુટ્યુબ ચેનલમાં બી પોસ્ટ કરશું. બહુ સરસ રીતે કરવાના છીએ. તમારી પાસે જેટલી કેપિટલ હોય એ કેપિટલથી આ ટ્રેડિંગને ફોલો કરી શકો છો. બહુ સરસ ઇન્કમ અર્ન કરતા થઈ જશો. તો એના માટે ચેનલમાં જોડાઈ રહેજો, તો મિસ ન થઈ જાય. હવે જો મારી પદ્ધતિ કેવી છે, આપણે સ્લો અને ફાસ્ટ લર્નિંગ, એટલે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં થોડા ટોપિક ડિટેલમાં સમજશું, જ્યાં જરૂર ન હોય ત્યાં આપણે સ્પીડ બીક રાખશું, એટલે તમને બોરિંગ ન લાગે. પણ ખાલી તમારું એટલું જ કે તમારે ધીરજ રાખવાની અને શાંતિથી સાંભળવાનું અને જોવાનું. હવે જ્યારે જ્યારે ઓપ્શન ટ્રેડિંગની વાત કરું ને તો 3 ટાઈપના ટ્રેડર નીકળે. એક કે જે લોકો ડરે છે ઓપ્શન સેલિંગથી, બીજા લોકો કે જેને મિસકન્સેપ્શન છે એટલે એ લોકોને ખોટું નોલેજ છે ઓપ્શનની દુનિયા વિશે, અને ત્રીજા લોકો કે જેની પાસે ઓછી કેપિટલ છે. જો હું ત્રણેયની વાત કરી લઉં, જ્યારે ઓપ્શન સેલિંગની વાત કરું છું ત્યારે, એક એવા લોકો કે જે લોકો ડરે છે, એક એવા લોકો કે જેને ખોટું શીખવાડવામાં આવ્યું છે, અને એક એવા લોકો જેની પાસે કેપિટલ ઓછી છે. આ ત્રણેયના સોલ્યુશન હું આપીશ. હું તમને એટલું જ કહેવા માગું છું કે જો આ બધી વસ્તુમાં તમે આવતા હોય ને તો તમે લાઈફની મોટા મોટી તક તમે મિસ કરો છો, જે તમને ખબર જ નથી, બરોબર છે, કોઈ બી રીઝનના લીધે. હવે આપણે આગળ જઈએ. મારા મત પ્રમાણે ઓપ્શન સેલિંગ અગર સાચી રીતે સમજ્યું હોય તો કોઈ બી માણસની લાઈફ ચેન્જ થઈ શકે છે, એટલી આમાં કેપેબિલિટી છે. તમારે આમાં ધીરજ રાખવું પડે, સાચી માહિતી મેળવવી પડે, અને પોતાની જાતમાં વિશ્વાસ હોવો જોઈએ. જે લોકોને પોતાની જાતમાં વિશ્વાસ ન હોય એની રોજ હજારો વિડીયો જોયા રાખે યુટ્યુબ પર કોઈ બી માણસના, અને પછી એને વિશ્વાસ ન આવે. એના કરતાં એક લાઈન પકડી અને આપણે આગળ આવવું પડે, બરોબર છે. એટલે ટ્રસ્ટ પોતાની જાતમાં બહુ હોવો જોઈએ તો આપણે પૈસા કમાઈ શકીએ. હવે અમુક પ્રકારના સેલરને ઉપાડીએ, એ લોકોને આપણે પૂછશું ને ટ્રેડરને, તો એ લોકો એવું કહે છે કે સર ઓપ્શન સેલિંગ ન કરાય, હું તો આખી જિંદગી કોલ અને પુટ બાય કરીને જિંદગી હું કાઢી લઈશ. તો આપણે એમ કહે કે એવું કેમ ભાઈ, તો એવું કહે છે કે સર ઓપ્શન સેલિંગમાં છે ને અનલિમિટેડ લોસ થાય છે, અને ઓપ્શન બાઇંગમાં તો અનલિમિટેડ પ્રોફિટ અને લિમિટેડ લોસ. એટલે એ લોકોને કેવું શીખવાડવામાં આવ્યું હોય કે ચલો નિફ્ટી માની લો કે 15,500 એ ટ્રેડ કરે છે, અને એને એમ થાય કે નિફ્ટી ઉપર જવાનો છે, તો એ ભાઈ કોલ લઈને બેસી જાય, બરોબર. હવે માની લો કે આનું પ્રીમિયમ ખિસ્સામાંથી 6,000 રૂપિયા ભરવું પડ્યું હોય, બરોબર. તો એ એવું કે ભાઈ 6,000 જેટલો જ મને મેક્સિમમ લોસ થઈ જશે, એનાથી વધારે નહીં થાય. હાલાકી ઓપ્શન સેલ કર્યું હોત કે 15,500 એ હું કોલ સેલ કરવા ગયો હોત, અહીંયા કોલ માઇનસ, બરોબર છે, તો મને પ્રીમિયમ મળ્યું હોત, માની લો કે 6,000 જેટલું પ્રીમિયમ મને મળ્યું હોત, તો આ મારો મેક્સિમમ પ્રોફિટ થઈ જાય છે એઝ એ સેલર, બરોબર. અને અહીંયા મારો લોસ અનલિમિટેડ છે. એટલે એવું કે ભાઈ સર ઓપ્શનની દુનિયામાં ઓપ્શન સેલરને તો મોટો અનલિમિટેડ લોસ હોય છે, એટલા માટે આપણે ન જવું. પણ અહીંયા એક એક્ઝામ્પલ આપો કે માન લો કે તમે તમારા પૈસા FDમાં રોક્યા હોય તો તમને શું કે 5-6% વ્યાજ આપશું, કે નો કે હા તમે ઘરે જઈને શાંતિથી સુતા રહ્યો. પણ આ 5-6% વ્યાજ ક્યાંય લાઈફમાં દેખાય નહીં. અત્યારે કોઈ માણસ FD કરીને આગળ આવ્યો નથી. પણ જો એ થોડુંક રિસ્ક લે અને કંઈક ધંધો કરવા જાય, કાં સ્ટોક માર્કેટમાં પૈસા રોકે, કંઈક બીજો નિવેશ કરે, તો લાઈફમાં આગળ વધે. એટલે ઓપ્શન બાઇંગ છે ને એ FD જેવું છે. હા, સેફટી છે, સિક્યોરિટી છે, પણ સામે રિટર્ન પણ 5-6% જ છે. એટલે હંમેશા તમારે ફાઇનાન્શિયલ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર સમજવું પડે કે કોઈ પણ વસ્તુમાં. અને આમાં કેવું છે, લોકો એવું કહે છે કે ઓપ્શન સેલિંગમાં અનલિમિટેડ લોસ છે, પણ એ ક્યારે, જ્યારે આપણી આંખ ઉપર ધૂળ નાખી કે પટ્ટી નાખીને આપણે ટ્રેડ કરતા હોય ને ત્યારે. સમજી વિચારીને સરસ રીતે કરીને તો આપણને એમાંથી બહુ મોટા પૈસા મળી શકે, બરોબર છે. તો આ સૌથી પહેલી વસ્તુ મેં ટ્રાય કરી તમને. બીજું એવું કે સર ઓપ્શન સેલિંગ એટલા માટે નથી કરતો, હું તો નાનો માણસ છું, મારી પાસે કેપિટલ ઓછી છે, આવા મને મેસેજ આવ્યા કરે. તો ખાલી 2 મિનિટની ધીરજ રાખો. હમણાં હું તમને બીજી સ્લાઇડમાં પ્રૂવ કરીને બતાડું છું કે એટલા બધા પૈસાની જરૂર નથી, ખાલી તમે રાહ જુઓ 2 મિનિટની. બીજું, ઘણા લોકો એવું કે ઓપ્શન સેલિંગ બહુ કોમ્પ્લેક્સ છે, મજા નથી આવતી બહુ સમજવામાં. દેખો હું શું કહું છું, FDમાં પૈસા નાખવા બહુ સહેલા છે, મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખવા બહુ સહેલા છે, હા કે ના. પણ આ એકેયમાંથી પૈસો બનતો નથી. પૈસો બને બિઝનેસ કરવાથી, સ્ટોક માર્કેટમાંથી મૂડી રોકવાથી, બરોબર છે, નવું નવું કરવાથી. એટલે કેવું, આપણને કઈ રીતે ભણાવ્યા ગણાવ્યા છે સમાજે કે જે વસ્તુમાંથી પૈસા બને છે એને લોકો એવું કહે છે કે અઘરું છે, એ કોમ્પ્લેક્સ છે, એટલે આપણને શીખવાય નથી દેતા આજુબાજુના લોકો. તો FDમાં પૈસા રોકવાનું કોઈના નહીં પડે, સગા સંબંધી કોઈના નહીં પડે,
પણ તમે એમ કહેશો હું સ્ટોક માર્કેટમાં છું તો બધાની આંખ લાલ થઈ જશે, અને જો સ્ટોક માર્કેટમાં સક્સેસ થયા તો બધા તમારા પાસે પૈસા માંગો આવશે દોડીને, પછી એવું નહીં કે કેમ તમે એફડીમાં ઇન્વેસ્ટ ન કરીએ. બરાબર, એટલે ધ્યાન રાખજો જ્યાંથી પૈસા મળે છે ને એ વસ્તુને હંમેશા લોકો અઘરી બનાવી નાખે છે. હવે જો તમે ઓપ્શન બાઇંગ કરતા હોય તો તમે આખી જિંદગી શું કરશો, કોલ બાય કરશો, પુટ બાય કરશો. બરાબર, અને ઓપ્શન સેલિંગ કરો તો કોલ સેલ કરો, પુટ સેલ કરો. પણ આનાથી ઘણું બધું ડિટેલમાં હોય છે, ખાલી આટલામાં આપણે સંતોષાય નહીં જવાનું. ઓપ્શનની દુનિયા બહુ કોમ્પ્રિહેન્સિવ છે. અમુક એક્ઝામ્પલ લઈ લઈએ કે ઓપ્શનના સેલિંગમાં બે પાર્ટ છે, એક તો નેકેડ સેલિંગ એટલે ખાલી પ્યોર સેલિંગ, અને એક તો નેટ સેલિંગ. સમજાય છે? જે પ્રેક્ટિકલ માણસ છે, જેને મૂડી બનાવી છે, એ નેટ સેલિંગ કરશે, એ ક્યારેય નેકેડ સેલિંગ નહીં કરે. જે લોકોને અધૂરું જ્ઞાન છે, તે લોકો ખાલી ઇન્ટ્રાડે કરીને મસ્તી કરવા માટે ઓપ્શનમાં આવે છે, તે લોકો એવા વિડીયો જોવે છે કે 5,000 ના 5 કરોડ બની જાય ઓપ્શનમાંથી, એ લોકો નેકેડ સેલિંગ કરે. બાકી જે માણસ પ્રેક્ટિકલ છે, નેટ સેલિંગ કરે, માર્જિન બચાવે, હેજિંગ પર આગળ વધે. બરોબર છે? તો નેકેડ સેલિંગ અને નેટ સેલિંગમાં ડિફરન્સ શું છે એ બી આપણે પ્રેક્ટિકલ રીતે સમજી લેશું. બરોબર છે? બીજું, ઓપ્શનની દુનિયાનો એક અલગ વિડીયો બી હું લાવીશ, જેને કહેવાય છે હેજિંગ. બરોબર છે? તો હેજિંગ એક અલગ જ ટોપિક છે. જ્યારે સેલિંગની વાત કરું તો હેજિંગ આવી શકે ઘણાના મગજમાં, પણ અત્યારે તમે ધ્યાન રાખજો કે આપણે અત્યારે આપણે હેજિંગ વિશે બહુ સ્ટડી નહીં કરીએ. બરોબર? તો સૌથી પહેલા તો ક્વેશ્ચન એ કે સર ઓપ્શન સેલિંગમાં પૈસા તો બહુ મોટા મોટા જોઈએ છે, તો ચલો આપણે સમજી લઈએ કે ભાઈ શું કેટલા પૈસા જોઈએ છે. મેં અહીંયા બધા કેલ્ક્યુલેટર, જેમ કે અહીંયા એક કેલ્ક્યુલેટર છે કે માર્જિન કેટલું જોઈએ. બરોબર, તો અહીંયા હું ઓપ્શન કરી નાખું, ઓપ્શનની દુનિયામાં હું અત્યારે કરી નાખું નિફ્ટી. બરોબર છે? નિફ્ટી જે હમણાં જે લેટેસ્ટ એક્સપાયરી, તો માની લો કે નિફ્ટી મારે અત્યારનો એટીએમની આજુબાજુનો કોલ લેવો હોય 15,500 નો, તો હું લઈ લઉં. માન લો કે એક જ કોલ હું સેલ કરતો હોય તો અહીંયા આપણે જોઈએ કે માર્જિન કેટલું જોઈએ છે, તો શું આવશે 1,63,000. જો મેં લગભગ અહીંયા લખી નાખ્યું છે 1,65,000 જેટલું. બરોબર, 100-200 પોઈન્ટનો ફરક હશે. તો એમ કે સર એક જ કોલ લેવા માટે 1,65,000 જોઈએ છે. જો સર, બરોબર, કંઈ વાંધો નહીં, હજી આપણે બીજું જોઈ લઈએ આપણે બધું, એટલે બધા ડાઉટ આપણા છે ને હમણાં સોલ્વ થઈ જશે. અહીંયા આપણે હવે જોઈએ બેંક નિફ્ટી, બેંક નિફ્ટીનો અને અહીંયા આપણે રાખીએ અત્યારે 34,200ની આસપાસ હમણાં માર્કેટ ચાલતું હતું. થોડો ઘણો ફરક હોય તો જવા દેજો, એ બધી કાંઈ ચિંતા નહીં કરતા. તો અહીંયા 1,60,000 જોઈએ છે જો. બરોબર, એટલે અહીંયા મેં લખ્યું છે 1,70,000. 5-10,000નો ફરક હશે, કારણ કે હું જ્યારે સ્લાઇડ બનાવતો હતો ને અત્યારે જોઉં છું માર્કેટ ઘણું બધું ઉપર નીચે થઈ ગયું છે, એમ 200-300 પોઈન્ટ. એટલે ચલો એનું અહીંયા 1,65,000 જોઈએ છે, તો માની લો કે અહીંયા 1,65,000 જોઈએ છે. બરોબર, અને રિલાયન્સ 2,200ની આસપાસ હમણાં ચાલતું હતું, એટલે આ કાઢો. ને કોઈ કેમ કે હું સર સ્ટોક રહી ગયો, હું તો સ્ટોકમાં ટ્રેડ કરું છું, એટલે આપણે બધા લોકોને લઈ લીધા કે રિલાયન્સ. બરાબર, અહીંયા 2,200ની પ્રાઇસ નાખી દીધી, અને એને સેલ કરવું હોય તો મારે કેટલા રૂપિયા જોઈએ, તો કે 1,24,000. બરાબર, એટલે અહીંયા 1,26,000, એટલે અટકળે સાચું જ મૂક્યું છે મેં. એટલે હવે લોકો આર્ગ્યુ શું કરે કે સર તમે જોવો તો ખરા આટલા બધા રૂપિયા નાના માણસ પાસે કેમ આવે ને, અમે કઈ રીતે જઈએ. પણ આ નેકેડ સેલિંગ છે. નેકેડ એટલે તમે કાંઈ પ્રોટેક્શન વગર, હેલ્મેટ વગર, કારનો સીટ બેલ્ટ બાંધ્યા વગર તમે સેલ કરો છો, તેમાં બ્રોકરને બી બહુ મોટું રિસ્ક રહે, સ્ટોક એક્સચેન્જને બી બહુ બધું રિસ્ક રહે. એટલે આવું નહીં કરવાનું, લોકો આનાથી ભાગે છે. એના કરતાં આપણે હેજિંગ કરી લેવાનું. હેજિંગ એટલે શું? સિમ્પલ વસ્તુ, જો અહીંયા હું તમને બતાવું, આપણે એક્ઝામ્પલ જ લઈ લઈએ કે હમણાં હું સેલ કરી બતાવીશ તમને, અને મારું માર્જિન સાવ ઓછું કરી બતાવીશ, અને આમ છતાંય હું લાઈફમાં જીતી જઈશ. બરોબર છે? જેમ કે નિફ્ટી લઈએ આપણે, તો નિફ્ટીમાં મેં પહેલાં શું કર્યું ખબર છે? તો કે 15,500નો, માની લો કે 15,550 નિફ્ટી ચાલતો હોય તો 15,550 અહીંયા એક કોલ સેલ કર્યો. બરોબર, એટલે સીધું 1,60,000 માર્જિન આવ્યું. પણ એને બચાવવા માટે 15,750 એને બચાવવા માટે, થોડુંક પ્રોટેક્શન માટે એક કોલ બાય કરી લીધો. બરોબર, તો હવે જો જેવું બાય કર્યું ને એવું મને શું કીધું ખબર છે? માર્જિન બેનિફિટ 1,20,000નો મળ્યો, એટલે હવે મારે આ પોઝિશન લેવા માટે 38,000ની જ જરૂર પડશે, એટલે લગભગ 39,000. તો સમજો કે પેલા જ્યાં મારે 1,50,000-1,60,000ના રૂપિયા જોતા હતા ને અહીંયા, એની બદલે મારે 40,000માં કામ પતી ગયું. તમે વિચારો, 40,000ની મૂડી ઘણા બધા લોકો અરેન્જ કરી શકે, અથવા તો તમારી પાસે એટલું બી ન હોય પણ તમે માસ્ટરી આવડી ગઈ હોય, તમારા ઇન્ટેન્શન સાચા હોય, પછી મૂડી અરેન્જ થઈ શકે. એટલે તમે વિચારો કે નજીવા 35-40,000થી બી તમે ઓપ્શન સેલરમાં આ બધી હેજિંગવાળી પોઝિશન બનાવી શકો. હજી તો હેજિંગ ઉપર અલગ કોર્સ મૂકીશ, પણ
તમને જે ખોટા ખોટા કન્સેપ્ટ મગજમાં છે એ હું દૂર કરું છું. સૌથી પહેલા આ કન્સેપ્ટ દૂર થઈ ગયો. બીજું કે મેં એવું કીધું હતું કે બે વસ્તુ હોય, એક તો નેકેડ સેલિંગ અને એક તો નેટ સેલિંગ. નેટ સેલિંગ એટલે શું? હમણાં જ જેનું એક્ઝામ્પલ આપ્યો એ. નેટ સેલિંગમાં એટલે શું કે એના પહેલાં તમારે કન્સેપ્ટ સમજવું પડે કે ઓપ્શન બાયર હોય ને તે પોતાના પેકેટમાંથી પ્રીમિયમ આપશે પોતાના ખિસ્સામાંથી, અને ઓપ્શન સેલર હોય ને તો પોતાના ખિસ્સામાં પ્રીમિયમ મળશે. આટલી તો તમને ખબર હોય બરાબર. તો માની લો કે 15,550 133 પ્રીમિયમ ચાલતું હતું, તો મેં નિફ્ટીનો એક લોટ સેલ કર્યો તો મારા ખિસ્સામાં 9,975 આવ્યા, અને એને બચાવવા માટે 200 પોઈન્ટ ઉપર 15,750 એક કોલ બાય કર્યો, મારે ખિસ્સામાંથી 4,050 આપવા પડ્યા. તો વધારે કયું છે જે મને આઈવાઈ સેલિંગ એઝ એ સેલિંગ પોઝિશન વધારે નીકળ્યા મારા, કે ખિસ્સામાં આવે છે વધારે જાય છે ઓછા. એટલે 9,975 માંથી 4,550 બાદ કરું તો 5,900 ખીચા માર્યા. એટલે એને કહેવાય કે મોટા ભાગે તો હું સેલર જ છું, મેં તો ખાલી આ બચાવવા માટે આ પોઝિશન અહીંયા લીધી છે. સમજાય છે? તેને કહેવાય નેટ સેલિંગ. મોટા ભાગના પ્રોફેશનલ લોકો ઓપ્શન ટ્રેડર આ રીતે પૈસા કમાતા હોય છે, અને એ લોકોની પોઝિશન હંમેશા નેટ સેલિંગ વાળી જ હોય છે બરોબર. એટલે આ તમને એક પોઈન્ટ સમજાઈ ગયો, મારા તમને સમજાવતો. પછી બીજું આવે પ્રોબેબિલિટી. આ મેં આગળ બી સમજાવી દીધું, બાઇંગ વાળા કોર્સમાં આપણે રિપીટ કરીએ એટલે કન્ફર્મ થઈ જાય. ઓપ્શન સેલર હંમેશા માની લો કે 15,550 નિફ્ટી ચાલે, તો એને કોલ સેલ કર્યો તો એવું વિચારતો હશે કે કાં તો 15,550 ની આસપાસ જ માર્કેટ રહેશે ને કાં તો નીચે જશે, તો એ બે વસ્તુમાં એને પ્રોફિટ થશે. પણ જો ઉપર જતું રહ્યું તો એને લોસ થશે. તો ત્રણમાંથી બે પોસિબિલિટી એની હાથમાં છે. અને જો 15,550 મેં બાય કરેલું હોય, કોલ પ્લસ કરેલો હોય, તો હું એવું વિચાર માર્કેટ ઉપર જશે. હવે જો માર્કેટ ઉપર ન ગયું ને તો મને લોસ થશે, માર્કેટ નીચે ગયું તો એ લોસ થશે. તો એક જ પ્રોબેબિલિટીમાં અહીંયા પ્રોફિટ થશે. એટલે હંમેશા ઓપ્શન એવી રીતના ડિઝાઇન કરેલું છે કે પ્રોબેબિલિટી ઓવરઓલ ઓપ્શન સેલરના હાથમાં જ રહે. એટલે આ વસ્તુ આનાથી દૂર ભાગો તો નહીં ચાલે બરોબર છે. હવે આગળ જઈએ. જ્યારે આપણે ઓપ્શનના ટ્રેડ એક્ઝિક્યુટ કરીએ ત્યારે અમુક એના ગ્રીક્સ લાગુ પડે. એમાં મેઇન કયા ગ્રીક્સ છે? બે વેગા, બે વસ્તુ છે. સાંભળજો, આપણે ઓપ્શનમાં પોઝિશન લઈને, એકવાર માની લો કે પોઝિશન મેં લઈ લીધી, એ પછી મારે એવું જોઈએ કે વોલાટિલિટી નીચી આવે, ઉપર ન જાય. કારણ કે જો વોલાટિલિટી ઉપર જશે ને તો પ્રીમિયમ વધશે, પ્રીમિયમ વધશે ને તો મને એઝ એ ઓપ્શન સેલર મને લોસ થશે. ઓપ્શન બાયર માટે વોલાટિલિટી સારી, આપણા માટે સારી નહીં. એટલે હું એવું કરું કે જ્યારે વોલાટિલિટી છે ને એ એમ હાઈ હોય ને તો ત્યારે આ ભાગમાં પોઝિશન બનાવવાની હું ટ્રાય કરું. એટલે એ પછી એ નીચે જ જશે અને એ મારા માટે ફાયદો. એટલે હાઈ વેગા એટલે શું? અમે એન્ટ્રી માટેની રિક્વાયરમેન્ટ લઈ ગઈ છે. આપણે એન્ટ્રી કરીએ ને ત્યારે હાઈ વેગા હોવું જોઈએ. અને હાઈ થેટા, થેટા એટલે શું? કે માની લો કે વીકલી આપણે ટ્રેડ કરતા હોય તો ફ્રાઈડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, આમ ધીરે 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 થેટા આમ નીચે જતું જશે, એની વેલ્યુ પ્રીમિયમને ઓછું કરતું જશે બરોબર છે. તો મારે એવી પોઝિશન જોઈએ કે જ્યારે હાઈ થેટા હોય બરોબર. અને હાઈ થેટા મને ક્યારે મળે? તો વીક હોય ને, વીક આ રીતે જતું હોય ને, ફ્રાઈડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, તો જલ્દીથી થેટા નીચે જતું હોય ને એ ક્યારે જાય ખબર છે? વેનસડે અને થર્સડેના. એટલા માટે જ મેં એવું કીધું હતું કે જો તમે બાયર હોય ને તો તમારે ફ્રાઈડેના પોઝિશન લેવાય, તમારે મંડેના લેવાય, તમારે ટ્યુઝડેના લેવાય. પણ જો તમે સેલર હોય ને તો તમારે વેનસડે અથવા તો થર્સડેના પોઝિશન લેવાય, કારણ કે થેટા તમારી અહીંયા ફેવરમાં છે. પછી જોઈ લેવાનું કે વેગા ક્યારે ક્યારે ફેવર. હવે જે લોકો શીખે છે એ બધા કેવા વિડીયો જોવે છે ખબર છે? કે 10,000 ના 10 લાખ બની જાય આવા વિડીયો યુટ્યુબમાં પકોડાની જેમ વેચાય છે બરોબર. એવા વિડીયો જોઈ જોઈ, એવા કોર્સિસ જોઈન કરી 6 મહિને 1 વર્ષ હેરાન થઈને પછી મને મેસેજ આવે છે. કારણ કે એ લોકોને કોઈ દિવસ આવું સમજાવવાવાળા કેટલા બરોબર. થોડુંક આમાં ધ્યાન આપો ને તો તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ, તમારે કોઈને ત્યાં કંઈ કરવું ન પડે. પછી એક બીજી વસ્તુ આવે છે ડેલ્ટા ન્યુટ્રલ. આના ઉપર એક આખો હું કોર્સ બનાવીશ, પણ અત્યારે સમજી લો. જો તમે ઓપ્શનમાં સેલર હોય ને તો મોટાભાગે સેલર શું કરે ખબર છે? એ લોકો એવું વિચારે કે નિફ્ટી છે ને 5,350 થી 5,550 વચ્ચે જ રહેશે બરોબર. તે એક રેન્જ બનાવી લે અને ત્યાં સેલ કરી નાખે. એટલે જ્યાં સુધી નિફ્ટી આ રેન્જમાં રહે ને ત્યાં સુધી એ લોકોને પ્રોફિટ થાય. અને બાયરોની હંમેશા બુલિશ અને બેરિશ વિચારતા હોય બરોબર છે. એટલે ડેલ્ટા ન્યુટ્રલ એટલે એવી તમારે એઝ અ સેલર સ્ટ્રેટેજી અપનાવવાની કે માર્કેટમાં મૂવમેન્ટ આવતી હોય ને તો એ તમારી પોઝિશન છે ને એ ધીરે ધીરે સરકે. કારણ કે જો એ વધારે સરકશે ને તો બહારની ફેવરમાં જતી રહેશે ને તમને લોસ થશે. એટલે એને કહેવાય ડેલ્ટા ન્યુટ્રલ. ડેલ્ટા ન્યુટ્રલ એટલે શું? કે
0.5 થી અહીંયા ઓછો ડેલ્ટા હોવો જોઈએ, અને એવો ડેલ્ટા હોવો જોઈએ કે માર્કેટમાં 100 પોઈન્ટની મૂવમેન્ટ આવે તો તમને 20 પોઈન્ટની જ મૂવમેન્ટ આપે. સમજાણું? તો એઝ અ સેલર તમારે આ ડેલ્ટા ન્યુટ્રલ ઉપર બી કામ કરવાનું છે. અહીંયા છે ને સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ લાગે છે, સોરી એના માટે. બરોબર છે? અને આનો એક બોસ ગૂગલમાં સર્ચ કરવાનું ચાલુ કરી દેજો, આના ઉપર હું એક કોર્સ બનાવી દઈશ. બરોબર? પછી આવે છે વેગા મેનેજમેન્ટ. વેગા મેનેજમેન્ટ એટલે શું? કે માની લો કે તમે એઝ અ સેલર એક રેન્જમાં બનાવી પોઝિશન, જો માર્કેટ આની અંદર જ રહેશે તો તમને તો બહુ સરસ મેક્સિમમ પ્રોફિટ થશે. પણ અને મેં એવું કીધું હતું કે તમે જ્યારે પોઝિશનમાં એન્ટ્રી લ્યો ને ત્યારે જો વોલાટિલિટી હાઈ હોય ને તો એ સારું, કારણ કે એના પછી વોલાટિલિટી નીચે જશે ને આપણા માટે એ ફાયદારૂપ. પણ જો એવું ન થયું અને આ વોલાટિલિટી ઉપર ગઈ તો શું થશે કે તમારી પોઝિશનને બી તમારે સેટ કરવી પડશે. એટલે વેગા શું છે એ તમને ખબર હોવી જોઈએ, અને વેગા માટેનો હિન્દી ચેનલમાં એક વિડીયો મેં બનાવેલો છે, એ બી જોઈ લેજો તમે. ગુજરાતીમાં બી બનાવવાની એક ટ્રાય કરીશ. અલ્ટિમેટલી વેગા એટલે વોલાટિલિટી. આ વોલાટિલિટી તમને આવડી ગઈ તો તમે એકદમ સરસ સેલર બની ગયા. એટલે બહુ અઘરું નથી, તમારે હજી ચિંતા કરવાની જરૂર નથી. વેગા અને થેટા, બસ આના કન્સેપ્ટ ક્લિયર કરી લ્યો એટલે તમે રાજા. અને ખાલી બબે ત્રણ ત્રણ વસ્તુ જ હોય છે, એ બી હું તમને સમજાવતો રહીશ. તમારે ખાલી અત્યારે આમાં શું જાણવાનું છે હું કરી દઉં. પછી સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન, તો હું એવું કહું છું મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે સૌથી વધારે આપણે એઝ અ સેલર એઝ અ નેટ સેલર ઓટીએમ વાળી સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરવી જોઈએ. શું કરવા? કારણ કે આઈટીએમ છે ઇન ધ મની, એનો ડેલ્ટા 0.5 થી વધારે છે. એટીએમનો ડેલ્ટા 0.5 છે, એ ગમે ત્યારે આઈટીએમ થઈ જશે. પણ ઓટીએમનો ડેલ્ટા છે ને એ 0.5 થી ઓછો છે. અને મેં હમણાં તમને જ કીધું કે આપણે રેન્જ બેઝ ટ્રેડ કરતા હોય સેલર, બરોબર છે, તો એના માટે લો ડેલ્ટા જોઈએ. હવે 0.5 થી નીચેનો ડેલ્ટા ક્યાં આવે છે? ઓટીએમ. તો ત્યાં આપણે આઈટીએમમાં જવાની જરૂર નથી કે એટીએમમાં જવાની જરૂર નથી. હા, અમુક કેસમાં એટીએમ લઈ શકાય, પણ વધારે તો આપણે ઓટીએમમાં ડેલ્ટા કરશું ને મોટાભાગે આપણો ન્યુટ્રલ કે નો વ્યૂ હોય સેલરનો. સમજાય છે આ બધી વસ્તુ? બરોબર છે? હવે આપણે આગળ જઈએ. બીજી વસ્તુ, આ પહેલાં મેં બાઇંગના કોર્સમાં એવું કીધું હતું, હજી કહીશ કે જો તમને કેન્ડલ સ્ટિક વિશે ખબર પડતી હોય તો વીકલી કેન્ડલ છે, મંથલી કેન્ડલ છે, સપોર્ટ આવે, રેઝિસ્ટન્સ આવે, ઘણીવાર પ્રાઇઝ એક રેન્જમાં સ્ટક થઈ જાય જેને હું માઉસ ટ્રેપ કહું છું, તેના બેઝ ઉપરથી બી આપણે બહુ સરસ સરસ પોઝિશન બનાવી શકીએ. એટલે કેન્ડલ સ્ટિક થોડું શીખી જાઓ. મેં છે ને પૈસા તો બનેગાની વેબસાઇટમાં બધા કોર્સીસ મૂકેલા છે. તો કેન્ડલ અને ઓપ્શન બાઇંગ કે ઓપ્શન સેલિંગને ભેગું કરો તો બી આપણે જીતવાની સંભાવના એકદમ વધી જાય. તો એ બી તમારે ધ્યાન રાખવા જેવું અને થોડુંક શીખવા જેવું. એક ફાઇનલ એક એક્ઝામ્પલ લઈ લઈ કે સ્ટ્રેટેજી કઈ રીતે ચાલતી હોય ને થિંકિંગ કઈ રીતે ચાલતી હોય. માની લો કે આ ઓપ્શન બાયર છે અને માની લો કે આ ઓપ્શન સેલર છે. બરાબર? હવે લોંગ સ્ટેન્ડર્ડ કરીને એક સ્ટ્રેટેજી છે, તો એમાં આ ભાઈ શું કરે કે એટીએમ જે સ્ટ્રાઇક છે એમાં સ્ટ્રેડલ છે ને બાય કરીને બેસી જાય. બરાબર? અને સ્ટ્રેડલ એટલે શું કે એટીએમ સ્ટ્રાઇક પ્રાઇસ બાય કરી નાખે કોલ અને પુટની. એટલે એને એવું લાગે કે માર્કેટ બજેટ આવે છે કે મોટી અનાઉન્સમેન્ટ, તો માર્કેટ ગમે ત્યાં જશે એટલે એને પ્રોફિટ થાય. અને સેલર હોય શું કરે કે શોર્ટ સેલર, એટલે એટીએમની કોલ અને પુટ સેલ કરીને બેસે એટલે એ રેન્જ ક્રિએટ કરે કે ભાઈ આ રેન્જની બહાર માર્કેટ જશે નહીં. એટલે હંમેશા સેલર અને બાયર ઊંધું જ વિચારતા હોય છે. પછી ઘણી વખત આમાં લોકો એવું આર્ગ્યુ કરે કે સર લોંગ સ્ટેન્ડર કર્યું પ્રોફિટ નથી થતો, 10,000 મળે છે તો સામે 10,000 જાય છે. એ થોડુંક એમાં વિચારવું પડે કે કઈ રીતે આપણે સ્ટ્રાઇક ઉપર નીચે કરી શકીએ. વેગા અને થેટા થોડુંક વિચારવી પડે. કહેવાનો મતલબ એ કે સેલર હંમેશા રેન્જ બનાવશે અને બાયર હંમેશા મોટાભાગે વ્યૂ પોઈન્ટ વિચારતા હોય છે કે બહુ બુલિશ છું કે બહુ બેરિશ છું. બરાબર? એટલે તમે કોઈ બી સેલર તરીકેની સ્ટ્રેટેજી જોશો ને તો મોટાભાગે ન્યુટ્રલ કાં તો નો વ્યૂ, એટલે એમાં એ રેન્જ જ ક્રિએટ કરતા હશે. આઈ હોપ કે તમને આ સમજાણું હશે. અત્યારે હું તમને એક નિફ્ટીની ચેનમાં લઈ જાઉં કે હું શું કહેતો હતો કે કોલ આ સાઈડ છે અને પુટ આ સાઈડ છે, આને ઇન ધ મની કહેવાય, આને ઓટીએમ કહેવાય અને આને કહેવાય એટીએમ. તો એઝ અ સેલર આપણે મોટાભાગે ઓટીએમ અને અમુક કેસમાં એટીએમનો ફાયદો ઉઠાવવાનો, બાકી આપણે ઓટીએમ, કારણ કે ઓટીએમનો ડેલ્ટા 0.5થી નીચે હોય છે. બરાબર છે? આ બસ આ જ વસ્તુ મારે કહેવી હતી તમને. અહીંયા આપણે આ કોર્સ એન્ડ કરીએ છીએ. બહુ બેઝિક વસ્તુ મેં ઇન્ક્લુડ કરેલી છે તાકે મોટાભાગના લોકો કન્ફ્યુઝ ન થાય. આના માટે તમે મને ફીડબેક અને સજેશન યુટ્યુબના કમેન્ટ સેક્શનમાં આપી શકો. કોઈ પણ ટેકનિકલ ક્વેશ્ચન મને આ નંબર પર વોટ્સઅપ કરી શકો અથવા તો આ ઇમેલ યુઝ કરી શકો. અને બીજી એકદમ મહત્વની વાત કે જો તમે એકદમ સિરિયસ હોય સ્ટોક માર્કેટ માટે તો પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરો. કાં વેબસાઇટમાં જાઓ ને તો 1.5 લાખ રૂપિયાના કોર્સિસ ફ્રી મૂકેલા છે. પછી કોર્સિસ સેક્શનમાં ક્લિક કરો ને તો ઓપ્શનનું સ્કૂલ લેવલ 1 ફ્રી મૂકેલું છે કે જે લોકોને કંઈ ના આવડતું હોય ને આખું 22 વિડીયો તમે કરશો ને તમને મજા આવી જશે. પછી નિફ્ટીનું ઓપ્શનલી પોઝિશન સ્ટ્રેટેજી, પછી બેંક નિફ્ટીની પોઝિશનલ સ્ટ્રેટેજી મૂકેલી છે, પછી સ્ટોકની પોઝિશનલ સ્ટ્રેટેજીસ મૂકેલી છે, અને જેની પાસે કેપિટલ ઓછી એ લોકો પાસે ઇન્ટ્રાડે ઓપ્શનનો કોર્સ બી મૂકેલો છે.
અને આ સિવાય આપણે 50 લાખનું ટ્રેડિંગ બી આપણે સ્ટાર્ટ કરવાના છે. એટલે કોચિંગનો વ્યૂ પોઈન્ટ હોય સાચું સરળ શીખવું હોય તો તમે વેબસાઇટ કે એપ ડાઉનલોડ કરી લેજો, મને કોન્ટેક્ટ કરી લેજો, તમને બહુ લાઈફમાં આગળ વધી જશો. તો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મને સજેશન અને ફીડબેક આવતા રહેજો. નવા નવા વિડીયો મૂકતો રહીશ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.